नमस्कार, मेट्रो न्यूज साथे हूं कुंज, आपનું સ્વાગત કરું છું. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. ગુજરાતમાંથી રાહતના સૌથી મોટા સમાચાર, 24 કલાકમાં જ 160 દર્દીઓ કોરોના કિલર બન્યા. મહાનગરોમાં સૌથી વધુ દર્દીઓ સંક્રમણ મુક્ત થયા. અમદાવાદમાં 63, વડોદરામાં 40 કોરોના કિલર બન્યા. સુરતમાં એક જ દિવસમાં 32 લોકોએ કોરોનાને હરાવ્યો, જ્યારે 3 મહાનગરોમાં જ 135 દર્દી સંક્રમણ મુક્ત બન્યા. ગુજરાત માટે આ રાહતના સમાચાર કહી શકાય. કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 160 દર્દીઓ જે કોરોના કિલર બન્યા છે. અમદાવાદમાં 63, વડોદરામાં 40 લોકોએ કોરોનાને માત આપી છે. સુરતમાં એક જ દિવસમાં 32 લોકોએ કોરોનાને હરાવ્યો છે. 3 મહાનગરોની જો વાત કરીએ તો ત્યાં ફક્ત 135 દર્દીઓ છે જેઓએ કોરોનાને માત આપી છે. અને ક્યાંક આ રિકવરી રેટ છે ગુજરાત માટે ખૂબ જ આ સારી બાબત કહી શકાય. અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યા સુધી અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 10 વર્ષના બાળકો અને 65 વર્ષના વૃદ્ધોને ઘરમાં રહેવું પડશે. લોકડાઉન 3.0 ને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 7 PM to 7 AM કોઈ પણ વિસ્તાર હોય તો તેમાં તમામ પ્રકારની જે છૂટછાટ છે એ મંજૂર નથી. અને એ 7 PM to 7 AM માં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ આ ભલે ઓરેન્જ વિસ્તાર હોય ભલે રેડ વિસ્તાર હોય તેમાં થઈ શકે નહીં. એટલે જે નોન એસેન્શિયલ એક્ટિવિટીઝ છે અને એ આ ટાઈમમાં થઈ શકે નહીં. અને બીજી એક એડવાઇઝરી ભારત સરકાર તરફથી આપવામાં આવેલ છે કે 10 વર્ષથી નીચેના જે બાળકો છે તે, પ્રેગ્નન્ટ મહિલાઓ છે તે, 65 વર્ષથી ઉપરના જે લોકો છે તે, અને કોમોર્બિડિટીવાળા જે લોકો છે એમને ઘરે જ રહેવાનું છે. એમને ઘરે રહેવા માટે જ ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. એટલે એ પ્રકારે આપણે સખત રીતે એ બાબતને અમલમાં લાવવાનું છે. તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ કોરોનાની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા, જ્યારે 160 લોકોને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ગુજરાતમાં હવે કુલ કેસનો આંકડો છે 5000ને પાર પહોંચી ચૂક્યો છે. જે આપણા લોકો પીડાતા હતા કોવિડ 2019થી એ બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે જાય છે. એટલે આનું એક આંકડો એ રીતે જોઈએ કે જે 17 એપ્રિલના રોજ જે નવા કેસીસ 1099 જેટલા આવ્યા હતા, અને આજ દિન સુધી એટલે 2 તારીખ સુધી જે ટોટલ જે લોકો સાજા થઈને ઘરે જાય છે નંબર જોઈએ તો 896 લોકો છે. એટલે ધીસ ઇઝ અ બહુ જ એક એનો અર્થ છે કે 80% ઉપરાંત લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે 15 દિવસમાં. બાકી લોકો એવા પણ છે ઘણા કે જે 2 વખત આપણે ઉત્તરોત્તર ટેસ્ટ કરીએ અને થોડુંક વિલંબ થતું હોય છે એવા થોડા બાકી છે. આજે દિવસ દરમિયાન જે કુલ પોઝિટિવ નવા કેસીસ જે આવ્યા છે કોવિડના 333 જેટલા નવા પોઝિટિવ કેસીસ છે. આજે દિવસ દરમિયાન એવા 9 લોકો નું દુઃખદ અવસાન થયું છે કે જેમાં પ્રાઇમરી ઇન્ફેક્શન, પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એટલે મૂળભૂત કારણ આપણે કહી શકીએ કોવિડના લીધે હતું. અને 17 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં એમની પાસે પહેલેથી બીજી અન્ય ગંભીર બીમારી હતી અને આ સંક્રમણ એમને લાગવાથી એ એક સેકન્ડરી કોઝ ઓફ ડેથમાં કોવિડ રહ્યું છે. આજે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે બ્રેકઅપ જોઈએ, અમદાવાદમાં 250 250 નવા કેસીસ આવ્યા છે.
ભાવનગરમાં 6, બોટાદમાં 6, દાહોદમાં 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, 17, તાપી 1, વડોદરા 17, 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુર 1, એમ કરીને કુલ 333 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અત્યાર સુધીના જે કુલ પોઝિટિવ દર્દીઓ કોવિડના જે થયા છે આપણા ત્યાં 5054, 5054 બરાબર. એમાંથી જે સ્ટેબલ છે અત્યારે 3860 જેટલા લોકો છે કે જે સ્ટેબલ છે, એનો અર્થ છે કે રૂમ એર પર છે, નોર્મલ અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે. અને 36 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે. ત્યાંની સ્થાનિક સ્થિતિ જોઈને ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, પંચમહાલ આ બધા ઓવરઓલ એને આપણે રેડ ઝોનમાં અત્યારે પ્રાથમિકપણે આવી છે. પણ એનું હજી ભારત સરકારની જે માપદંડ છે, નોર્મ્સ છે, મુજબ આજે બધા કલેક્ટર્સ અને જિલ્લાના ત્યાંના ટીમ્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે પણ મારી VC હમણાં થઈ જ રહી છે. અને એમના સ્થળ સ્થિતિના આધારે એમના જે રિપોર્ટ્સ આવશે એના ઉપરથી પણ આપણે લોકલ બીજા જે વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો જે તે જિલ્લાની અંદર, એમાં નિર્ણય લઈશું. જે ગ્રીન ડિસ્ટ્રિક્ટ્સ ઓલરેડી છે એવા આપણી પાસે 5 જિલ્લાઓ છે, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને મોરબી. અને આ બધા ડિસ્ટ્રિક્ટ્સે ત્યાંની ટીમ, ત્યાંના લોકો, ત્યાંના બધા જ જેટલા પણ આમાં કનેક્ટેડ જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ છે બધાએ આ જ રીતે. તો ગુજરાતથી શ્રમિકોને વતન મોકલવા ટ્રેન દોડાવાઈ. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શ્રમિકોને લઈ આગ્રા જતી ટ્રેને લીલી ઝંડી બતાવી અને આ ટ્રેનમાં 1200થી વધુ શ્રમિકોને આગ્રા મોકલવામાં આવ્યા. ટ્રેનમાં મોકલતા પહેલાં તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ કરવામાં આવી અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું. 20થી વધુ સરકારી બસોમાં શ્રમિકોને સાબરમતી રેલવે સ્ટેશન લાવવામાં આવ્યા હતા. कलेक्टर जी, पूरा प्रशासन ने पूरी रात उसका लिस्ट बनाया. हमारे उत्तर भारतीय परिषद के जो नेता है महेश सिंह कुशवाहा सुशील राजपूत, श्याम सिंह राजपूत, ये सभी लोगों ने अपने वहां से लोगों को कलेक्टर के साथ संपर्क बना के आज ये ट्रेन जा रही है जिसकी 2400 की क्षमता है, खाली 1200 लोग ही जा रहे हैं. તો સુરતમાંથી પણ સાંસદ સીઆર પાટીલે ઓડિશા જતી ટ્રેને લીલી ઝંડી નહીં પરંતુ ભાજપનો ઝંડો દેખાડતા વિવાદ સર્જાયો. કોરોના મહામારી અને શ્રમિકોની પીડા વચ્ચે પણ સાંસદ રાજકારણ રમવાનું છોડી શક્યા ન હતા. તેઓએ શ્રમિકોને લઈ ઓડિશા જતી ટ્રેનને ભાજપનો ઝંડો દેખાડતા ચોતરફ તેઓની ટીકા થવા લાગી. 22 જનરલ કોચ અને 2 સ્પેશિયલ કોચ સાથે 4 વાગે ટ્રેન ઉપડી છે. સુરતમાં રહેતા ઓડિશાના શ્રમિકો માટે આ ટ્રેન શરૂ કરાઈ. પાંડેસરા સહિતના જુદા જુદા વિસ્તારમાં રહેતા ઓડિશાવાસીઓ માટે ટ્રેનની સુવિધા શરૂ કરાઈ. શનિવારે પહેલી ટ્રેનમાં લગભગ 1200 જેટલા લોકોને મોકલવાની વ્યવસ્થા કરાઈ. લોકોને શહેરમાંથી તેમના સ્થાનો પરથી સિટી બસ મારફતે લાવવામાં આવ્યા હતા. તો આ તરફ ધારાસભ્ય હર્ષ દ્રિવેડિયાએ વહીવટી તંત્રને સંબોધીને કહ્યું છે કે જો પરપ્રાંતિઓને વતન મોકલી શકો છો તો સુરતથી અમારા સૌરાષ્ટ્રવાસીઓને વતન મોકલવામાં શું સમસ્યા આવે છે? તો ફરી એકવાર સુરતમાં પરપ્રાંતિઓએ હોબાળો મચાવ્યો. વતન જવાની માંગ સાથે પરપ્રાંતિઓ ફરી એકવાર પોલીસની સામે આવી ગયા. મળતી માહિતી પ્રમાણે મોટા પ્રમાણમાં પરપ્રાંતિઓ સુરતથી વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ ટોલબુથ નજીક પોલીસે મેડિકલ તપાસ માટે આ પરપ્રાંતિઓને અટકાવ્યા અને પરપ્રાંતિઓ ગુસ્સે ભરાયા. જ્યારે નેશનલ હાઈવે પર જ પરપ્રાંતિઓએ ચક્કાજામ કરી રોડ પર બેસી ગયા.
તો કોરોનાના ખતરા વચ્ચે ફ્રન્ટ લાઇન પર કામ કરી પેરામેડિકલ સ્ટાફ, નર્સ, હેલ્થ વર્કર, પોલીસ જવાનો તેમજ સફાઈ કર્મી સહિતના કર્મચારીઓ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ જ્યારે પણ ફ્રન્ટ લાઇન પર કામ કરતા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવશે તો તેમને હોમ બેઝ શ્રેષ્ઠ સારવાર અપાશે. તેમજ જો તેઓ હોમ બેઝ સારવાર લઈ શકે તેમ ન હોય તો 4-star અને 5-star હોટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે, જેનો ખર્ચ તંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે તેવું વિજય નહેરાએ જણાવ્યું. 2-3 દિવસમાં હવે 27,182 જેટલા ફ્રી માસ્કનું વિતરણ એએમસી દ્વારા કરવામાં આવ્યું છે. 4,469 જેટલી સેનિટાઇઝરની બોટલનું ફેરિયાઓને મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે. 532 જેટલી શાકભાજીની દુકાન ઉપર આપણે બેનર લગાડ્યા છે, જે ત્યાં ખરીદનાર નાગરિકોને કઈ બાબતે કાળજી રાખવી એ અંગેની માહિતી આપે છે. અને ગઈકાલથી આપણે પત્રિકાઓ છપાવીને પણ વિતરણ કરવામાં આવી રહી છે, જેમાં 3,540 જેટલી પત્રિકાઓ પણ છપાવી છે. 3,220 જેટલા ધંધાકીય એકમોની તપાસણી કરવામાં આવી અને એમાં 4 યુનિટને સીલ કરવામાં આવ્યા અને 7,00,000થી વધુ દંડ ગઈકાલના દિવસમાં અને આજે સવારના 2 કલાકમાં કુલ મળીને, અત્યાર સુધી ગઈકાલ સવારથી કામગીરી શરૂ કરી ત્યાર સુધી 7,00,000 રૂપિયાથી વધુની પેનલ્ટી કરવામાં આવી છે. અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ છે, એને આપણે 100 બેડ સુધીની સગવડ કરી શકાય એવા પ્રકારની કોવિડ હેલ્થ સેન્ટર, જેમાં ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા હોય, તમામ સારવાર ત્યાં મળી રહે અને કોરોનાના પોઝિટિવ દર્દીઓને ત્યાં સારવાર આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા આખી રાત જે તૈયારીઓ થઈ એમાં થઈ ગઈ છે. જેટલા પણ ફ્રન્ટલાઇન વર્કર્સ હશે એમને જો કોરોના પોઝિટિવ આવશે તો એમને આ 4-star અને 5-star હોટલમાં જે ઓન પેમેન્ટ બેસિસ ઉપરના કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ત્યાં એમને નિઃશુલ્ક એમની વ્યવસ્થા કેર અને મેનેજમેન્ટ કરવામાં આવશે અને એમનો તમામ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ભોગવશે. નવા કેસો જાહેર કરવામાં આવ્યા, 16 ડેથ નવા થયા છે અને ડિસ્ચાર્જની સંખ્યામાં હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગઈકાલના એક જ દિવસમાં 62 નવા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલે આજ રોજની પરિસ્થિતિએ આજે સવારે કુલ એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદ શહેરમાં હવે 2,659 થાય છે. એમાંથી 41 પેશન્ટ્સ વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 2,618 પેશન્ટ્સ સ્ટેબલ છે. અમદાવાદમાં તબીબી સેવા બજાવતા ફ્રન્ટલાઇન વોરિયરના પરિવાર પર હુમલો થયો. નજીવી બાબતે આરોપીએ હોસ્પિટલ કર્મચારીના ઘર પર હુમલો કર્યો. આ ઘટના બાબતે મધુપુર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. કર્મચારીએ જ્યારે પરિવારના રક્ષણ માટે પોલીસ તંત્રને પણ અપીલ કરી છે. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સમાં વધુ એક ટીમનો ઉમેરો થયો છે. શહેર પોલીસે હવે ડોગ સ્કવોડની મદદ લીધી છે. આલ્કોહોલિક પદાર્થ કે અન્ય પ્રતિબંધિત પદાર્થની શોધ કરવા માટે ડોગ સ્કવોડનો ઉપયોગ કરાશે. આથી એલિસ બ્રિજ, જમાલપુર બ્રિજ જેવા વિસ્તારોમાં ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દાણીલીમડા વિસ્તારમાં પણ ડોગ સ્કવોડથી ચેકિંગ હાથ ધરાયું છે. દેશભરમાં લોકડાઉન પાર્ટ 3 ચાલુ થઈ ગયું છે. જોકે રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થતા ત્યાં નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. આમ છતાં પણ કોઈપણ વ્યક્તિ આ છૂટછાટનો ગેરફાયદો ન ઉઠાવે તે માટે પોલીસ સતર્ક છે. શહેરના હાર્દસમાં ફૂલબાગ ચોકમાં મોટી સંખ્યામાં પોલીસના કાફલાએ પેટ્રોલિંગ કર્યું. 2-wheeler પર 1થી વધુ વ્યક્તિ તેમજ 4-wheeler 2થી વધુ વ્યક્તિની અવર જવર પર પ્રતિબંધ છે. ત્યારે પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને દંડ ફટકાર્યો. લોકડાઉન વચ્ચે અત્યાર સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા નીકળતા લોકો નિયમોનો ભંગ કરતા રહ્યા, પરંતુ આજે અમે તમને જે લોકડાઉન નિયમ ભંગના જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે જોઈને તમને પણ ગુસ્સો આવશે અને થશે કે આ લોકોમાં ક્યારે બુદ્ધિ આવશે અને ક્યારે સમજાશે કે કોરોના કોઈ મામૂલી બીમારી નથી. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની. તમારી
टीवी स्क्रीन पर आप जोई रहेला आ दृश्य छे शहरनी पारडीनी स्वामी विवेकानंद प्राथमिक शाळाना। पहला तो लॉकडाउन होवा छता आ शाळाने चालू राखवामां आवी अने आ मात्र तेटलेथी नथी अटकतुं। અહીં અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે અને એક સાથે આ તમામ બાળકોને બેસાડી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ભંગ કરવામાં આવ્યું અને જ્યારે મીડિયાની ટીમ પહોંચી તો નિયમોને ઢોળીને પી ગયેલા સંચાલકોએ શાળા બંધ કરી ત્યાંથી ચાલતી પકડી। આ દ્રશ્યો જોઈને ચોક્કસ સવાલ થાય છે કે કોની રહેમનજળ હેઠળ આ સંચાલકોએ શાળા ચાલુ કરી। ચાર વ્યક્તિ એકત્ર થવા પર પ્રતિબંધ છે, ત્યારે 100 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલે કેવી રીતે પહોંચી ગયા? શું આ બાળકોના માતા પિતાને પણ બાળકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી? મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કરતા જ તંત્ર હરકતમાં આવ્યું અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા સંચાલક સામે તપાસ કરવાના અને જરૂર જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો। હાલ તો આ મામલે પોલીસે આચાર્યને નોટિસ મોકલી સંતોષ માન્યો છે। શિક્ષણ કાર્ય તો શાળામાં કરવાની સૂચના નથી, ઓનલાઈન જ છે। શાળાના આચાર્ય જે પરિપત્રનું અર્થઘટન કરવાનું હોય છે તેમાં એને અર્થઘટનમાં ભૂલ કરી છે અને બાળકોને પ્રશ્નપત્રોના સેટ લેવા માટે શાળામાં બોલાવ્યા હતા, આ તેની ભૂલ છે। પણ આ પ્રકારની જે ઘટના બની છે એના માટે મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ અત્રેથી તપાસ સોંપી છે અને તપાસના આધારે અમે સ્કૂલના આચાર્ય છે અને જે પણ જવાબદારો હશે આ બાબતે એના વિરુદ્ધ કડક પગલાં લઈશું। અત્યારે લોકડાઉન પણ અત્યારે એક્સટેન્ડ થયેલું છે એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પણ અત્યારે અમલમાં છે, એટલે એ બાબતમાં પણ જરૂરી દરખાસ્ત કરી અને જરૂર પડશે તો પગલાં લેવામાં આવશે। ગુજરાતના ડીજીપીએ આદેશ કર્યો છે કે રાજ્યમાં પોલીસ જવાનના મોબાઈલ વપરાશ પર અંકુશ કરવામાં આવ્યો। લોકડાઉન બંદોબસ્તમાં રહેલા પોલીસ બહુ ઉપયોગ હવે નહીં કરી શકે, ડ્યુટી પરના પોલીસે મોબાઈલ વાહનમાં મૂકવો પડશે। ડીજીપીના આદેશ બાદ વડોદરામાં તેનો અમલ શરૂ થયો। મોબાઈલ ફોન વધારે ઉપયોગ કરતા હોય છે બધા જેટલા બી માણસો હોય છે, જેના લીધે લોકડાઉન પ્રોપરલી થઈ શકતા નથી જોઈએ। સાથોસાથ વારંવાર મોબાઈલના ઉપયોગ કરવાથી ચેપ લાગવાની બી શક્યતા હોય છે, તો માનની ડીજીપી શ્રીના સૂચના મુજબ આ સમગ્ર રાજ્ય માટે એક સૂચના મળી છે કે એવા પોઈન્ટ તમામ પોઈન્ટ ઉપર ફક્ત એક યા બે જો સિનિયર અધિકારીઓ હોય છે યા સિનિયર માણસો હોય છે એના મોબાઈલ ચાલુ રહે, જેથી એમરજન્સીમાં કોઈ એના સાથે કમ્યુનિકેટ કરી શકે। બાકી તમામ માણસો જો બંદોબસ્તમાં આવે છે આ લોકો આપણા મોબાઈલ સ્વિચ ઓફ કરીને પોતપોતાના વાહનોમાં મૂકી લે અને જ્યારે એના બંદોબસ્તનો સમય ખતમ થઈ જાય ત્યારે આપણે ઓન કરીને જઈ શકે છે। તો ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં પટાવાળાને કોરોના પોઝિટિવ આવ્યો। પટાવાળાને પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર ઉદ્યોગ ભવન સેનેટાઈઝ કરવામાં આવ્યું। ઉદ્યોગ ભવનના પાર્કિંગમાં રહેલા વાહનોને પણ સેનેટાઈઝ કરાયા છે। ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે પટ્ટાવાળાનો કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અને તેના પગલે ઉદ્યોગ ભવનને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ફાયર વિભાગ તરફથી હાથ ધરવામાં આવી છે અને આ સંદર્ભે વધુ માહિતી આપવા માટે ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ આપણી સાથે છે। સર, સૌથી પહેલો સવાલ, આજે ઉદ્યોગ ભવનને જ્યારે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે કેટલા કેમિકલનો વપરાશ થશે અને કેવી પ્રક્રિયા? આજે સવારે જે મેસેજ મળ્યા એ મુજબ ઉદ્યોગ ભવનમાં એક પ્યુનને કોરોના પોઝિટિવ આવ્યા છે, એવા ધ્યાન હતા અમારા ઉપરથી કમિશનર સાહેબની સૂચના છે મુજબ તાત્કાલિક જે પોઝિટિવ કેસ આવે ત્યાં સેનિટાઈઝન કરી દેવાનું, એની પેરિફેરીમાં બધી જગ્યાએ સેનિટાઈઝન કરી દેવાનું હોય એ સંદર્ભે ઉદ્યોગ ભવનમાં અમે અત્યારે ટોટલી ગ્રાઉન્ડ લેવલે રોડ પાર્કિંગ હોલોપ્લીન એ બધી જગ્યાએ સેનિટાઈઝ કરીશું। લગભગ આખો દિવસ મારી ગાડી અહીંયા જ રહેશે, લગભગ 5-6 હજાર લીટર પાણીનો અને 50-100 લીટર જેટલા કેમિકલનો વપરાશ અહીંયા આજે થશે, પણ સંપૂર્ણ ગ્રાઉન્ડ લેવલે અમે અહીંયા સેનિટાઈઝન કરી લઈશું। એ સિવાય બેમાં પણ એક કેસ આવ્યો છે પોઝિટિવ, તો બેમાં પણ ઓલરેડી અમારી ગાડી અત્યારે સેનિટાઈઝન કરી રહી છે અને 24માં જે કેસ આવ્યા છે બે શ્રીનગરમાં, તો ત્યાં પણ એ સોસાયટીમાં પણ ત્યાં એની પેરિફેરીમાં જ્યાં પોઝિટિવ કેસ છે ત્યાં સેનિટાઈઝન અત્યારે ચાલુ જ છે અમારું। સમગ્ર ગાંધીનગર શહેરને સર જ્યારથી કોરોનાનું બહાર આવી છે લાગવાની શરૂઆત થઈ છે ત્યારથી ગાંધીનગર શહેરને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું છે તમારા તરફથી, તો અત્યાર સુધીમાં ગાંધીનગરને કેટલી વખત સેનેટાઈઝ કરવામાં આવ્યું, કયા વિસ્તારોને કર્યા અને ખાસ કરીને કેટલા લીટર કેમિકલનો વપરાશ થયો હશે અંદાજે? જ્યારથી આ કોરોનાનો કહેર છે ત્યારથી અમને ઉપરની સૂચના છે મુજબ અમે ગાંધીનગર શહેરને અત્યાર સુધી ટોટલી બધા સેક્ટર્સ અને પેરિફેરીમાં જે ગામડાઓ છે એમાં લગભગ 2 વાર અમે સેનિટાઈઝન કરી દીધું છે, લગભગ ઘણું બધું પતી ગયું છે। અત્યારે જે જે કમ્પ્લેન આવે છે પ્રાઇવેટ જે કમ્પ્લેનો અમુક આવે છે એને પણ અમે ધ્યાને લઈ અને અમે ત્યાં દવાનો છંટકાવ કરવા જઈએ છીએ। આ દિન સુધી લગભગ હું તમને કહું તો અમે લોકો 7-8 હજાર લીટર દવાનો ઉપયોગ કરી નાખ્યો છે અત્યારે, સોડિયમ હાઇપોક્લોરાઇડ એ પાણીમાં અમે મિક્સ કરીએ છીએ, અમુક માત્રામાં જ મિક્સ કરીએ છીએ, કારણ કે વધારે પડતો વપરાશ મિક્સિંગ પણ એ ઘણીવાર હાનિકારક હોય એટલે એ પ્રમાણે મિક્સિંગ કરી એક્ઝેક્ટ અને અમે બધી જગ્યાએ અત્યારે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ। વધુ દવા બીજી અમે મંગાવી છે અત્યારે,
ફ્યુચરમાં બી જે કેસ આવશે એને પહોંચી વળવા માટે અમારી પાસે દવાનો સ્ટોક પણ અમે એ રીતનો રાખ્યો છે અને તાત્કાલિક ધોરણે અમે અમારા વાહનો ત્યાં સેનિટાઇઝ કરવા પહોંચી જ જાય છે જ્યાં કેસ આવે છે ત્યાં. તો આહતા ચીફ ફાયર ઓફિસર જેનું કહેવું છે કે જ્યારથી કોરોનાની વાત સામે આવી છે ત્યારથી ગાંધીનગર શહેરને કોરોનામાંથી મુક્ત કરવા માટે થઈને બે વખત સેનેટાઇઝ કરી ચૂકવામાં આવ્યું છે અને 6-7 હજાર લીટર જે કેમિકલ છે તેનો વપરાશ થઈ ચૂક્યો છે અને આગામી દિવસોમાં પણ સેનેટાઇઝેશનની કામગીરી જે છે તે ચાલુ રહેશે. કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. આગળ મહત્વના સમાચાર પર વાત કરીશું. રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આપને જણાવી દઈએ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 68.80 લાખ એપીએલ કાર્ડ ધારકો છે તેમને અનાજ વિતરણ કરાશે. મે મહિનામાં બીજી વખત જ વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. લોકડાઉન લંબાવવાની સ્થિતિ છે તેને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ ભૂખ્યું ન સૂવે તે સંવેદના સાથે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ મહત્વપૂર્ણ નિર્ણય લોકડાઉનને કારણે સ્વાભાવિક છે કે ગરીબ મધ્યમ વર્ગના લોકોને પૂરતું અનાજ મળી રહે, કોઈ માણસ ભૂખો ન રહે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં એક વખત એપીએલને લગભગ 61 લાખ કુટુંબો અને બે વખત જે કાયમ રેશનિંગની દુકાનેથી બીપીએલ અને એનએફએસએમાં જે ખરીદી કરનારા લોકો છે જેને દર વર્ષોથી રેશનિંગની દુકાન ઉપરથી રેશન લે છે એવા 67 લાખ પરિવારોને આપણે એપ્રિલ મહિનામાં 3 વખત એમને ફ્રી અનાજ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2,85,000 મેટ્રિક ટન ઘઉં આપ્યા, ચોખા 1,15,000 મેટ્રિક ટન આપણે આપ્યા, ખાંડ લગભગ 15,500 મેટ્રિક ટન આપી, ચણાની દાળ 13,000 મેટ્રિક ટન આપણે આપી અને લગભગ 8,000 મેટ્રિક ટન મીઠું આપણે આપ્યું. આગળ મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ઝોમેટોના ડિલિવરી બોયને કોરોના પોઝિટિવ આવ્યું છે. યુવક હોમ ડિલિવરી કરવા માટે જતો હતો. બોડકદેવ ગોતા વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરી હતી. ઝોમેટોના ડિલિવરી બોયને કોરોના પોઝિટિવ આવ્યું છે અને ક્યાંક તંત્ર હવે દોડતું થયું છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા દીપેન અમીન પાસેથી. દીપેન, અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય, ઝોમેટોના ડિલિવરી બોયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે અને એક સ્થળ ઉપર તેણે ક્યાંક ફૂડ હશે તે ડિલિવર કર્યું હશે. શું વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા જે ટેસ્ટ કરવામાં આવે છે તેની અંદર જે ઝોમેટોનો એક ડિલિવરી બોય હતો તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ જે આરોગ્ય વિભાગના અધિકારીઓ હતા તેમને દ્વારા પૂછવામાં આવ્યું કે કઈ કઈ જગ્યાએ તમે આજના દિવસમાં ડિલિવરી કરી છે, ત્યારે ગોતા અને બોડકદેવની વાત કરી હતી, પરંતુ કેટલા દિવસથી તેને લક્ષણો હતા અને કઈ કઈ જગ્યાએ તેને ડિલિવરી કરી છે તેના પર પણ તાજ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જેટલા બી સ્થળો પર તે ગયો હોય તેની વિગત અત્યારે હાલ આરોગ્ય વિભાગ મેળવી રહ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ એ બી ચકાસણી કરવામાં આવે છે કે જો આ જે કોરોના વાયરસ હશે કેટલી જગ્યાએ ફેલાયો છે અને કેટલા લોકોને તેનાથી સંક્રમિત થયા છે કે નથી થયા અને કઈ કઈ જગ્યાએ તેને ડિલિવરી કરી હતી તેઓને અત્યારે હાલ શોધખોળ અને જે આખું લિસ્ટ હોય ઝોમેટો દ્વારા આપણે અત્યારે હાલ તેઓ માગી અને તેની ઉપર અત્યારે હાલ સીતાર મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જી દીપેન, આભાર જાણકારી આપવા બદલ. અમદાવાદ માટે આ ખૂબ જ ચિંતાજનક સમાચાર. ઝોમેટોના ડિલિવરી બોયને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આગળ વાત કરીએ જામનગર કાલાવડમાં સરેઆમ ગુટકા તમાકુનું વેચાણ થતો વિડીયો વાયરલ થયો છે. વેપારી દ્વારા બીડી તમાકુનું વેચાણ કરાયું છે. જોકે
મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. બંધાણીઓએ ન છૂટકે બમણી કિંમત પર તમાકુ લઈ રહ્યા છે, ત્યારે તમાકુની છૂટ આપવામાં આવે તેવી ઉઠતી વ્યાપક માંગ છે. ભાવનગર કલેક્ટર કચેરી પર પરમિશન માટે લોકોનો ઘસારો થયો. જિલ્લામાં અને જિલ્લાની બહાર જવા માટે લોકો ઉમટી પડ્યા. પરમિશન માટે આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સને નેવે મૂક્યું, ત્યારે મુસાફરી માટે તંત્ર દ્વારા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ, તેમજ ઓનલાઈન સુવિધા હોવા છતાં પણ લોકો તેનો લાભ નથી લઈ રહ્યા. કેન્દ્ર સરકારે ઝોન વાઇઝ આપેલી છૂટછાટને લઈને જૂનાગઢમાં એસટી બસની સેવા ચાલુ કરવાનું નક્કી કર્યું છે. 50% સ્ટાફ, 50% પેસેન્જર સાથે એસટીની સેવા ચાલુ કરવામાં આવશે. હાલ એસટી બસ સ્ટોપ પર લોકડાઉનના નિયમોને લઈને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા કુંડાળા કરી દેવામાં આવ્યા છે, તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. એસટીના અધિકારી પાસેથી મળેલી માહિતી પ્રમાણે માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતી એસટી સેવા ચાલુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે લોકડાઉન લંબાવવાની વાત થઈ છે, ત્યારે હાલ જે 17 મે સુધી જે લોકડાઉન છે તેને લંબાવવામાં આવ્યું છે. ત્યારે હાલ જે ગુજરાત સરકાર દ્વારા જે 3 ઝોન છે તે બહાર પાડવામાં આવ્યા છે. તે 3 ઝોનની અંદર જે જૂનાગઢ જિલ્લો છે તેમાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી, જેથી કરીને ગ્રીન ઝોનમાં જૂનાગઢ જિલ્લો છે તેનું નામ આવે છે. ખાસ કરીને હાલ જે ગ્રીન ઝોન આવવાના હિસાબે જૂનાગઢમાં આવતીકાલથી શક્યતા છે કે જે એસટી બસની સર્વિસો છે તે ચાલુ થઈ શકે. ખાસ કરીને કલેક્ટર અને જે એસટીના વડા દ્વારા કોઈ હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ અને અનુમાન આવી રહ્યું છે કે આવતીકાલથી જે એસટી બસ છે તેની સેવા ચાલુ કરો. ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ કે જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં હાલ જે સોશિયલ ડિસ્ટન્સને લઈ અને કુંડળા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એ સિવાય જે એસટી બસના ડ્રાઈવર કંડક્ટર છે તે લોકોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. અને બીજું ખાસ કરીને જો હું આપને કહેવા માંગીશ કે જે એસટી બસ ચાલુ થશે ત્યારબાદ પણ 50% પેસેન્જરો છે તે 50% પેસેન્જરો છે તેમને જ જે છે તે મુસાફરી કરવા માટેનો લાભ આપવામાં આવશે. અને ડ્રાઈવર કંડક્ટર સહિત જે મુસાફરો છે તેને માસ્ક બાંધવું ફરજિયાત રહેશે, ડિસ્ટન્સ રાખવું જરૂરી રહેશે. તે આ બધી શરતોને લઈ અને એસટી બસ છે તે કાલે જૂનાગઢ જિલ્લા પૂરતી ચાલુ થઈ શકે છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. મહત્વના સમાચાર હાલ મહેસાણાથી. મહેસાણા જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો છે. એક જ દિવસમાં 21 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 2 આરોગ્ય કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે. મહેસાણા માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા પાયલ યાદવ પાસેથી. પાયલ, મહેસાણા માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. એક જ દિવસમાં 21 પોઝિટિવ કેસ, જણાવશો વધુ વિગતો? જી ચોક્કસ, જે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલમાં મહેસાણામાં જે 21 પોઝિટિવ આવ્યા છે એ કહી શકાય કે એક સંક્રમણ જે વધુને વધુ ફેલાવાથી આ પ્રકારના કેસો જે સામે આવે છે. અત્યારે હાલમાં મહેસાણા જિલ્લામાં જે કેસો નહોતા અને અચાનક જ આટલા કેસ વધી જતા અત્યારે હાલમાં તંત્ર જે છે તે સતર્ક થઈ ગયું છે. અને લોકોના વધુમાં વધુ જે લોકોના રિપોર્ટ છે તે રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે. ઇન્ડિયામાંથી 101 રોજના રિપોર્ટ લેવામાં આવે છે અને ટેસ્ટ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મહેસાણા વિભાગ જે આરોગ્ય વિભાગ છે તેની લાપરવાહી સામે આવી છે. આ પ્રકારના જે કેસ છે તેમાં ઘણી જગ્યાએ એવું બન્યું કે લોકો એવા કમ્પ્લેન બી કરે છે કે સામેથી લોકો જાય છે તેમની જોડે ટેસ્ટ કરાવવા, તેમ છતાં ટેસ્ટ કરવામાં લાપરવાહી કરવામાં આવી રહી છે, ના પાડી દેવામાં આવે છે તેવા પણ મેસેજ મળી રહ્યા છે. સવાર સવારમાં જે પ્રકારે મહેસાણા જિલ્લાની અંદર જે છૂટછાટ આપવામાં આવી છે ક્યાંક ક્યાંક એ છૂટછાટનો લોકોએ દુરુપયોગ કર્યો હોય તે પણ સામે આવી રહ્યું છે કે સવાર સવારમાં એટલી બધી ભીડ જોવા મળે છે કે લોકો એકત્ર થઈ જાય છે અને કોઈ સંક્રમણને લઈને ધ્યાન નથી રાખી. જી જી, આભાર જાણકારી આપવા બદલ. મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોના
પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તંત્ર દોડતું થયું છે। અત્યારે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું મને આપશો, રજા વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।